પડે કારણ કે જીબી વિભાગ અલગ છે કે આમની પાસે પણ પૈસા લે તો એ પૈસા ચૂકવવા માટે આપણે સ્ટ્રીટ લાઈટ નો અલગ અલગ પ્રકારના વેરાથી એમની આવક ઊભી થાય જેથી કરીને આપણને તમને કોઈ પ્રશ્ન થતો હોય તો પૂછો તમે તમારે બરાબર ના પાડવા એ આવવું પડે અને કાં તો ઘરે જન્મ થયો હોય તો બી આવો દાખલો મળે જન્મ નો દાખલો હંમેશા બધી વિગત હોય નામ હોય પોતાનું પોતાના મમ્મી પપ્પા નું નામ હોય માતા નું નામ હોય અને રહેઠાણ જ્યાં જન્મ થયો હોય એનું બી નામ હોય અંદર બરોબર ત્યાં જે તે સમયે જન્મ થયો હોય ને તમારો એનું બી આમાં સરનામું આવે ઠીક છે એવી રીતે મરણમાં પણ એ રીતે જ હોય છે મરણમાં પણ જ્યાં મરી ગયા હોય તે સ્થળનું નામ હોય પૂરતી વિગત હોય પોતાનું નામ હોય પિતાનું નામ હોય દાદાનું નામ હોય માતાનું નામ હોય આવી રીતે હોય ચલો હવે તમને વિરમગામ નગરપાલિકાની સેનેટરી શાખામાં આપણે જઈશું આઈટીઆઈ છે કે એની કઈ માહિતી લે જેથી કરીને એને ભવિષ્યની પ્રેક્ટિકલ નોલેજ માટે સરકારી કચેરી પ્રેક્ટિકલ માહિતગાર કરવા હા ડિપાર્ટમેન્ટ છે ને એ લગ્ન નોંધણી અને સેનિટેશન ખાતું સેનિટેશન ને આરોગ્ય ખાતું ગુજરાતીમાં કહેવાય વિરમગામ ની કોઈ પણ કમ્પ્લેન હોય સફાઈ રિગાર્ડિંગ સફાઈ ને લગતું તમારા ભાઈ હોય તમારા મોટા ભાઈ હોય તમારા મોટા બેન હોય એમના લગ્ન જો આપણે ગામમાં થયા હોય છે બરાબર પણ મોટા ભાગના કોઈના મેરેજ સર્ટિફિકેટ લગભગ ના હોય કારણ કે ગામડાની અંદર કોઈ લોકો આમાં માનતા નથી પણ ઇન કેસ એમને ક્યાંક બહાર જવું છે વિઝા કઢાવવા છે કે પછી પાસપોર્ટ કઢાવવું છે તો એમાં ફરજિયાત લગ્નની નોંધણીનું સર્ટિફિકેટ જરૂરી છે તો એવા કોઈ સંજોગોની અંદર આપણે આ લગ્ન નોંધણીનું સર્ટિફિકેટ જોઈએ તો એ સર્ટિફિકેટ લેવું હોય તો અહીંયા આવવું પડે લગ્ન હંમેશા છે ને વાર માટે છોકરા માટે 21 વર્ષ છે તમારે આજુબાજુમાં લગ્ન થાય તો તમારે તમારા પિતાને માહિતગાર કરવાના કે આપણે વર ને છોકરો હોય તો 21 વર્ષ ક્યાં હોય પછી જ એમને કરવાનું આ તમારો વિષય નથી પણ તમારા નોંધમાં લખી તમારા પિતાને કહેવાનું કે ભાઈ આપણે આ કાયદો છે આવું કહે છે આનાથી જે આપણે લગ્ન કરીએ તો એ આપણે કાયદાનું ઉલ્લંઘન કરીને આપણે ગુનો કર્યો કહેવાય તમારે એથી શું લખવાનું કે ભાઈ વરના લગ્ન 18 વર્ષ હોય તો તમારે વિરમગામ નગરપાલિકામાંથી એમનો જન્મનો દાખલો લેવો જ પડે મરણ વિભાગ માનો કે તમારા કોઈ દાદા દાદીમાનું કોઈ અવસાન થયું હોય અને તમે એમને સારવાર માટે વિરમગામમાં લાવ્યા હોય અને અહીંયા એ દવાખાને એક્સપાયર થઈ ગયા હોય મતલબ મરી ગયા હોય તો એમને મરણનો દાખલો વિરમગામમાંથી જ મળે તો આ છે ઘનશ્યામભાઈ દલવાડી એ આ શાખાના હેડ છે તો એ તમને એના વિશે તમને થોડી માહિતી આપશે જો જન્મ જનરલ
તમારે વિરમગામ નગરપાલિકામાંથી એમનો જન્મનો દાખલો લેવો જ પડે. મરણ વિભાગ, માનો કે તમારા કોઈ દાદા દાદીમાનું કોઈ અવસાન થયું હોય અને તમે એમને સારવાર માટે વિરમગામમાં લાયા હોય અને અહીંયા એ દવાખાને એક્સપાયર થઈ ગયા હોય, મતલબ મરી ગયા હોય, તો એમનો મરણનો દાખલો એ વિરમગામમાંથી જ મળે. તો આ છે ઘનશ્યામભાઈ દલવાડી, એ આ શાખાના હેડ છે. તો એ તમને એના વિશે તમને થોડી માહિતી આપશે. જો નગરપાલિકાને લગતી કોઈ પણ ટપાલ આવે બહારથી, બધા સાંભળજો સાવચેતી, નગરપાલિકાને લગતી કોઈ પણ ટપાલો આવે બહારથી, નગરપાલિકાને લગતા વિકાસ કામોના કોઈ ટેન્ડરો આવે, એ બધા પેલા પેલા બેન જોડે જાય. એ બેન અમારા રજિસ્ટરમાં નોંધે, એના પછી જે તે શાખામાં જાય. દાખલો જોઈ લઈએ, જો એક લેટર આપે બેન ને, જો બેન આવે રજિસ્ટર માં શાખામાં એક વાર કરશે, બધું નંબર તમને સમજાવશે. તમે સાંભળો, એમની પાસે પણ પૈસા લે, તો એ પૈસા ચૂકવવા માટે આપણે સ્ટ્રીટ લાઈટ ના અલગ અલગ પ્રકારના વેરાથી એમની આવક ઉભી થાય, જેથી કરીને આપણને તમને કોઈ પ્રશ્ન થતો હોય તો પૂછો તમે. ના પાડવા પડે, કાં તો ઘરે જન્મ થયો હોય તો બી આવો દાખલો મળે. જન્મ નો દાખલો હંમેશા બધી વિગત હોય, નામ હોય પોતાનું, પોતાના મમ્મી પપ્પાનું નામ હોય, માતાનું નામ હોય, અને રહેઠાણ જ્યાં જન્મ થયો હોય એનું બી નામ હોય અંદર, બરાબર. ત્યાં જે તે સમયે જન્મ થયો હોય ને તમારો, એનું બી આમાં સરનામું આવે, ઠીક છે. એવી રીતે મરણમાં પણ એ રીતે જ હોય છે. મરણમાં પણ જ્યાં મરી ગયા હોય તે સ્થળનું નામ હોય, પૂરતી વિગત હોય, પોતાનું નામ હોય, પિતાનું નામ હોય, દાદાનું નામ હોય, માતાનું નામ હોય, આવી રીતે હોય. ચલો હવે તમને વિરમગામ નગરપાલિકાની સેનેટરી શાખામાં આપણે જઈશું. આઈટીઆઈ છે કે એની કઈ માહિતી લે, જેથી કરી અને ભવિષ્યની પ્રેક્ટિકલ પ્રેક્ટિકલ નોલેજ માટે સરકારી કચેરી પ્રેક્ટિકલ માહિતગાર કરવા. હા, એટલે પ્રી વોકેશનલ અંતર્ગત એમને શું છે કે આ બધી કચેરીથી માહિતગાર થાય, સરકારી કચેરીની વિઝિટ કરાવીને
એની કામગીરી થી પ્રેક્ટિકલ માહિતી આપવાના દરેક ખાતાથી ખાતા હોય અને કાલ સવારે ક્યાંય કામ કઢાવવું છે ક્યાંય જવું છે તો એને ધક્કા ન ખાવા પડે અને એક્ઝેક્ટ ખબર પડે કે આ જગ્યાએ થઈ શકે આ જે ડિપાર્ટમેન્ટ છે ને એ લગ્ન નોંધણી અને સેનિટેશન ખાતું સેનિટેશન ને આરોગ્ય ખાતું ગુજરાતીમાં કહેવાય તો વિરમગામની કોઈ પણ કમ્પ્લેનો હોય સફાઈ રિગાર્ડિંગ સફાઈને લગતું તમારા ભાઈ હોય તમારા મોટા ભાઈ હોય તમારા મોટા બેન હોય એમના લગ્ન જો આપણે કામમાં થયા હોય છે બરાબર પણ મોટા ભાગના કોઈના મેરેજ સર્ટિફિકેટ લગભગ ના હોય કારણ કે ગામડાની અંદર કોઈ લોકો આમાં માનતા નથી પણ ઇન કેસ એમને ક્યાંક બહાર જવું છે વિઝા કઢાવવા છે કે પછી પાસપોર્ટ કઢાવવું છે તો એમાં ફરજિયાત લગ્નની નોંધણીનું સર્ટિફિકેટ જરૂરી છે તો એવા કોઈ સંજોગોની અંદર આપણે આ લગ્ન નોંધણીનું સર્ટિફિકેટ જોઈએ તો એ સર્ટિફિકેટ લેવું હોય તો અહીંયા આવવું પડે લગ્ન હંમેશા છે ને વાર માટે છોકરા માટે 21 વર્ષ છે રાખવાનું તમારે આજુબાજુમાંથી લગ્ન થાય તો તમારે તમારા પિતાને માહિતગાર કરવાના કે આપણે વર છોકરો હોય એટલે 21 વર્ષ ક્યાં હોય પછી જ એમને કરવાનું આ તમારો વિષય નથી પણ તમારા નોંધમાં લખી તમારા પિતાને કહેવાનું કે ભાઈ આપણે આ કાયદો અત્યારે આવું કહે છે આનાથી જે આપણે લગ્ન કરીએ તો એ આપણે કાયદાનું ઉલ્લંઘન કરીને આપણે ગુનો કર્યો કહેવાનું તમારે એથી શું લખવાનું કે ભાઈ વરના લગ્ન 18 વર્ષ